नमस्कार, सौराष्ट्र यूनिवर्सिटीना गुजराती भाषा साहित्य भवनना प्रोफेसर डॉक्टर जे एम चंद्रवाड़ियाना आप सौने जय जिनेन्द्र। मित्रों, सौराष्ट्र यूनिवर्सिटीनी जैन एकेडमी तरफ थी 16 दिवस सुधी ने एक व्याख्यान श्रेणी शुरू थवा जई रही छे। अने आ व्याख्यान श्रेणीनी विशेषता ए छे कि आ 16 दिवस दरमियान जैन महासतीओना जीवन अने एमना कवन विषय ना व्याख्यानो थशे। मित्रों, आज सुधी आ जे विषय छे ए विषय ऊपर भाग्ये ज क्यां एकेडेमिक रीते वात थई छे। मोटे भागे जैन ऋषिओ विषय नी वातो एमना विषयना संशोधनो आपणे जे पुष्कळ थया छे, पण महासतीओ ना जे प्रदान छे એ પ્રદાનની વાત જ્યારે બહુ જ ભાગ્યે જ ક્યાંક થઈ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ જે ઉપક્રમ છે એ ઉપક્રમ મારી દ્રષ્ટિએ આગવો અને અનોખો છે। યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી નીતિનભાઈ પેથાણી સાહેબ અને યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી આદરણીય વિજયભાઈ દેસાણી સાહેબે અગાઉ પણ એક આનંદના ઓપન માઇક દ્વારા એક સરસ ઉપક્રમ યોજ્યો હતો એ આપણે સૌ જાણીએ છીએ। એવો જ એક સરસ ઉપક્રમ આ 16 દિવસની એક વ્યાખ્યાન શ્રેણીનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એમના પ્રયાસોથી યોજ્યો છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજે કોરોનાની એક જે મહામારી, વૈશ્વિક મહામારી એટલી બધી ભયંકર રીતે વ્યાપી રહી છે, એવા સમયે વિદ્યાર્થીઓ પણ વર્ગખંડથી વંચિત થયા છે। એવા સમયે આ એક વ્યાખ્યાનમાળા ટેકનોલોજીના માધ્યમથી જ્યારે પ્રસારિત થઈ રહી છે ત્યારે એનો એક બહોળો સમાજ, એક બહોળો સમુદાય આ વ્યાખ્યાન શ્રેણીનો લાભ લેશે। અને એ રીતે આ એક આખું જે પર્યુષણ પર્વ છે એની પૂર્વે આ વ્યાખ્યાનમાળા યોજાઈ રહી છે। જૈન ધર્મ શું છે, જૈન ધર્મ અને એનું અધ્યાત્મ, એ સંસ્કૃતિ એ શું છે, અને એમાં આ જે 16 મહાસતીઓ છે એ 16 મહાસતીઓનું તપ, એમની સાધના, એમનું સર્જન કવન કેવું છે, એનાથી આપણે સૌ સારી રીતે માહિતગાર થઈશું। મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૈન એકેડેમી એટલે કે માનનીય દીપચંદભાઈ ગારડીના દાનથી, એમની ઉદાર સખાવતથી આ રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી જૈન એકેડેમીની સ્થાપના થયેલી અને લગભગ ઘણા વર્ષોથી નિયમિત રીતે જૈન સાહિત્યનું સંશોધન અને સંપાદન થાય એ દિશામાં, અનેક વિદ્વાનોના વ્યાખ્યાનો થાય એ દિશામાં સતત કાર્યરત છે। આ એકેડેમીના માનદ નિયામક તરીકે આદરણીય ડૉક્ટર બળવંતભાઈ જાની લગભગ 3 દાયકાથી સેવા આપી રહ્યા છે। ડૉક્ટર જાની સાહેબ તો લોક સાહિત્યના, સંત સાહિત્યના, આપણા કંઠસ્થ પરંપરાના સાહિત્યના અને જૈન સાહિત્યના ખૂબ જ ઊંડા અભ્યાસો છે। વસ્તુપાલ તેજપાલના ચરિત્રો, ભરતેશ્વર બાહુબલીરાસ, આવા અનેક કૃતિઓ અને અનેક જૈનના જે તીર્થંકરો છે એમનો એમણે ગહન અભ્યાસ પણ કર્યો છે। એવા એક સંનિષ્ઠ અધ્યાપક છેલ્લા 2.5 દાયકાથી આ જૈન એકેડેમીના માનદ નિયામક તરીકે સેવા આપે છે એ પણ એક આનંદની ઘટના છે। મિત્રો, બળવંતભાઈ જાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે થે હમણાં જ સેવાનિવૃત્ત થયા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે, સિન્ડિકેટ અને સેનેટના સભ્ય તરીકે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે અને એનસીટી ભોપાલના ચેરમેન તરીકે પણ એમણે સેવાઓ આપી છે, અને હાલ હરિસિંહ ગોર સેન્ટ્રલ યુનિવર્સિટી મધ્યપ્રદેશમાં તેઓ ચાન્સલર છે। આવા એક અભ્યાસુ અને સંનિષ્ઠ એક અધ્યાપક આ જૈન એકેડેમીનું એક માનદ નિયામક તરીકેનું જે સ્થાન છે એ સ્થાન શોભાવે છે। મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે આજે 16 દિવસની વ્યાખ્યાનમાળા શરૂ થવા જઈ રહી છે, એમનું ઉદ્ઘાટન આપણા આદરણીય
અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એમના ઉદ્ઘાટન વક્તવ્યથી આ વ્યાખ્યાન શ્રેણી છે એ વ્યાખ્યાન શ્રેણીનો આરંભ કરશે। વચ્ચે વચ્ચે આદરણીય કુલપતિ શ્રી પેથાણી સાહેબ, ઉપકુલપતિ શ્રી વિજયભાઈ દેસાણી સાહેબ, આપણા સિન્ડિકેટ સદસ્ય શ્રી મેહુલભાઈ રૂપાણી, શ્રી ભાવિનભાઈ કોઠારી એ પણ વચ્ચે વચ્ચે આવી અને આપણને માર્ગદર્શન આપવાના છે। તો આ 16 દિવસની આ જે શ્રેણી છે એમનું ઉદ્ઘાટન આદરણીય મુખ્યમંત્રી શ્રીના ઉદ્ઘાટન વક્તવ્યથી થશે। માનનીય મુખ્યમંત્રી શ્રીના ઉદ્ઘાટન વક્તવ્ય બાદ માનનીય જોનીભાઈ શાહ અને અર્ચનાબેન એ જે 1600 સતીઓ વિશે જે બળવંતભાઈ દરરોજ એક સતી વિશે વ્યાખ્યાન આપવાના છે પોણી કલા, તો એ 1600 સતીઓના જે શ્લોકનું ગાન છે એ શ્લોકનું ગાન પૂજ્ય અર્ચનાબેન અને જોનીભાઈ શાહ છે એનું ગાન કરવાના છે। એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીના ઉદ્ઘાટન પ્રવચન બાદ આ એક કર્મઠ અને એક ધાર્મિક આધ્યાત્મિક દંપતી છે એ આ 16 સતીઓ વિશેના શ્લોકનું ગાન કરશે અને પછી આદરણીય જાણી સાહેબ કે જેઓ 16 દિવસ સુધી દરરોજ એક મહાસતી વિશે વ્યાખ્યાન આપવાના છે એમનું વ્યાખ્યાન આદ્ય સતી બ્રાહ્મી વિશે એ વ્યાખ્યાન પ્રસારિત થશે। તો મિત્રો, આપ સૌ ફરીથી આ 16 દિવસની વ્યાખ્યાન શ્રેણીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે મને આનંદ એ વાતનો છે કે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અનેક વ્યસ્તતાઓ હોવા છતાં પણ આ વ્યાખ્યાન માળામાં ઉદ્ઘાટન વક્તવ્ય આપવા માટે એમણે રાજીપો વ્યક્ત કર્યો અને જૈન ધર્મ વિશેની એમની શ્રદ્ધા, એમની માન્યતા અને આખો જૈન ધર્મના જે સંસ્કારો છે એ એમણે પૂરેપૂરા આત્મસાત કર્યા છે અને એટલે જ તેઓ આટલા રોજુ અને સંવેદનશીલ છે આપણે સૌ જાણીએ છીએ। તો એમના ઉદ્ઘાટન વક્તવ્યનો લાભ આ અકાદમીને, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યો છે ત્યારે હું જૈન એકેડેમી વતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પુનઃ આપ સૌનું આ વ્યાખ્યાન માળામાં સ્વાગત કરું છું। હવે પછી આદરણીય મુખ્યમંત્રીશ્રીનું ઉદ્ઘાટન વ્યાખ્યાન પ્રસારિત થશે, ત્યાર પછી શ્લોકનું ગાન અને ત્યાર પછી આદરણીય જાની સાહેબનું આદ્ય મહાસતી બ્રાહ્મીજી વિશેનું વ્યાખ્યાન પ્રસારિત થશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જૈન એકેડેમી દ્વારા જૈન ચાતુર્માસ અને પર્યુષણ પર્વથી માંડીને સંવત્સરીની પૂર્વ સંધ્યા સુધી આયોજિત કરેલી જૈન ધર્મની 16 સતીઓના વ્યક્તિત્વ અને કર્તૃત્વના પ્રદાનનો પરિચય કરાવતી 18 દિવસીય વ્યાખ્યાન શ્રેણીની ઉદ્ઘાટનમાં આજે મને જોડાવાનો આનંદ મળ્યો છે। હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું। કોવિડની મહામારીના આ દિવસોમાં સામૂહિક રીતે ધર્મોપદેશ, ધર્મ આરાધના શક્ય નથી એવા વિકટ સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જૈન એકેડેમીએ વ્યાખ્યાન શ્રેણીની જે આયોજન કર્યું છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જૈન ધર્મમાં નારી શક્તિ, માતૃશક્તિનો મહિમા એના આદ્ય તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવથી શરૂ થયેલો છે। સ્ત્રી સશક્તિકરણનું એ તેજસ્વી ઉદાહરણ આજે પણ પ્રસ્તુત છે। સંયમ, વૈરાગ્ય, સમાભાવ અને સમાજમાં ચારિત્રશીલ અને સદાચારનું વાતાવરણ પ્રસરાવવા જૈન ધર્મની 16 સતીઓ દીવા દાંડીરૂપ છે। એમણે નિર્દેશેલી દિશા, એમણે ચિંધેલો પંથ આજે પણ શ્રેયસ્કર છે, હિતકારી છે। 16 સતીઓ વિશેષ એક સાથે સળંગ સૂત્રરૂપ નિયમિત એક એક સતી વિશે જ્ઞાન વાર્તાલાપથી જ્ઞાન લાભ થશે। આ તો ઘેર બેઠા ગંગા જેવું પુણ્ય કાર્ય છે એમ હું સમજું છું। નવી શિક્ષણ નીતિમાં ટેકનોલોજીના માધ્યમથી જ્ઞાન, માહિતી આપણા પ્રાચીન વારસાને સમાજના વ્યાપક સમુદાય સુધી પહોંચાડવાની નેમ છે। એક રીતે ગુજરાતમાં અહીંથી નવી શિક્ષણ નીતિના એક ઘટકનો આરંભ થાય છે, એના અનુપાલનનું પણ આ ઉદ્ઘાટન છે। જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન પણ
આવા જ્ઞાન પ્રસારણનું કાર્ય કરી રહ્યું છે. યુનિવર્સિટીમાં શ્રીમદ રાજચંદ્ર વિશે પણ ભવિષ્યમાં આવી વ્યાખ્યાન શ્રેણીનું યોજવાનું પણ મારું સૂચન છે. જૈન મૂલ્યો, વિશ્વ બંધુત્વ અને અહિંસાના વિચારભાથુ વિશ્વમાં આવી વ્યાખ્યાન શ્રેણીથી પ્રસરશે તેવી મને વિશ્વાસ પણ છે. ગુજરાત સરકાર તરફથી પણ સ્ત્રી સશક્તિકરણના આ પ્રાચીન દસ્તાવેજ સમાન 16 સતીઓના પ્રભાવી વ્યક્તિત્વ અને વ્યક્તિમત્તાને વંદના કરીને આ વ્યાખ્યાન માળાને સફળતા મળે તેવી શુભકામનાઓ પાઠવું છું. જય જિનેન્દ્ર, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. જૈન ધર્મની સાથે, જૈન સંપ્રદાયની સાથે, જૈન તીર્થંકરોની સાથે અનુબંધ જેનો છે એવા 16 નારી ચરિત્રો સતી તરીકે પરંપરામાં સહસ્ત્રાધિક વર્ષોથી પ્રચલિત છે. આજ સુધી એમના ચારિત્રને, એમના ચરિત્રને અને એમના સંયમની મહાસદગાથાને કાળનો કાઠ ચડ્યો નથી. પણ આ સતીઓ વિશેની વિગતો જુદા જુદા ગ્રંથોમાં યત્ર તત્ર વેર વિખેર પડી હતી. જૈન એકેડેમીના ઉપક્રમે નિર્ણય કર્યો કે આ 16 ચરિત્રો વિશે, 16 સતીઓ વિશે બને એટલી માહિતી એકત્ર કરવી. અનેક ગ્રંથો આ સતીઓ વિશે રચાયા છે, પણ એ ગ્રંથ રચયિતા ગુરુ ભગવંત માહિતી આગમમાંથી, પૌંચર્યમાંથી, ત્રિષષ્ટિ શલાકા પુરુષમાંથી, એમ જુદી જુદી જગ્યાએથી એકત્ર કરીને એ ચરિત્રો રચ્યા છે. મેં એ બધી રાસકૃતિઓ અને આવા જૂના ગ્રંથોમાંથી જ્યાં જ્યાંથી પ્રાપ્ત થઈ ત્યાંથી આ 16 સતીઓની વિગતો એકત્ર કરી અને પછી એના વિશે લેખન કાર્ય આરંભ્યું. છેલ્લા ઘણા વર્ષોથી આ જૈન એકેડેમી એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટર દીપચંદભાઈ ગારડીના અનુદાનથી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી જૈન એકેડેમી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી આ સંસ્થા ક્રિયાશીલ છે. 16 સતીઓની મહાસદગાથા અંતર્ગત આજે આદ્ય સતી બ્રાહ્મી, એનો વ્યક્તિત્વનો આખો પુંજ, એમના વ્યક્તિત્વની અને વ્યક્તિમત્તાની વિગતો અનેક સ્થાનેથી મેં એકત્ર કરી. બહુ પ્રારંભમાં મેં ભરતેશ્વર બાહુબલી રાસ, શાલીભદ્ર સુરી દ્વારા રચાયેલી ઈસવીસન 1180ની કૃતિ સંપાદિત કરેલી, ત્યારે મેં ત્રિષષ્ટિ શલાકા પુરુષમાંથી ઋષભદેવનું ચરિત્ર, ભરતનું, બાહુબલીનું અને એની આ બે ભગિની બ્રાહ્મી અને સુંદરી, એના વિશે ઘણી બધી વિગતો ત્યારે એકત્ર કરી.
પણ દુર્ભાગ્ય ક્યાંય ઋષભદેવ વિશેના નવલકથાના પુસ્તકમાં કે સાથે સાથે મેં સંપાદિત કરેલ ભરતેશ્વર બહુબલી રાસ જે રચેલો શાલીપુત્ર સૂરીએ એમાં કે પછી જે ભિક્ષુએ પહેલી લખેલી ભરત દેવ ચક્રવર્તી નામની કૃતિમાં આ બહેનો વિશે બહુ ઉલ્લેખ હતો. એટલે મેં ભાઈની સાહેબને એ સમયે વાત કરેલી કે ભરત વિશે બાહુબલી વિશે ખૂબ વિગતો પ્રચલિત છે, પણ આ વિગતો મુદ્રિત છે ત્રિશશી શલાકા પુરુષમાં, પણ પછી બહુ પ્રચલિત થઈ નથી. જેના નામની લિપિ છે બ્રાહ્મી લિપિ, આદ્ય તીર્થંકરે પોતાની સુપુત્રીને 18 લિપિ શીખવી અને ડાબા હાથથી બધી વિદ્યાઓ ગણી વિજ્ઞાન બધી વિદ્યાઓ શીખવી. આવા ચરિત્ર વિશે બહુ વિગતો પ્રચલિત નથી. એટલે ત્યારથી મારા મનમાં એક સંકલ્પ હતો અને સેવાનિવૃત્ત થયો પછી આ જૈન એકેડેમીના માનદ નિયામક પદે સેવારત રહ્યો અને કંઈક ધર્મલાભ પ્રાપ્તિ માટે હું આમાં સંકળાયેલો રહ્યો. આદરણી રમણલાલજી શાહ, ધનવંતભાઈ શાહ, કુમારપાળભાઈ દેસાઈ, અમારા શશિકાંતભાઈ મહેતા, પ્રવીણભાઈ મુંજાણી, આ બધાનો બહુ જ સહયોગ મળ્યો. ગુણવંતભાઈ બરવાળિયા અનેક પુસ્તકો મને પૂરા પાડ્યા. કાંઈ પણ સંદર્ભો જોઈતા હોય તો જીતેન્દ્રભાઈ પાસે, એલડી શાહ, એલડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજીમાં જીતેન્દ્રભાઈ શાહ પાસે પહોંચી જાઓ. આ બધા મિત્રો પાસેથી મળેલી જ્ઞાન સંપદા, એમાંથી મેં આ બધી વિગતો એકત્ર કરી છે. તો જૈન ધર્મમાં ભવાભવ, પૂર્વભવ એનું બહુ મહત્વ છે. આ બ્રાહ્મીની ચરિત્રની વિગતમાં પણ આ વસ્તુ આવે છે. પૂછે છે કે આ બ્રાહ્મી જેવું ચરિત્ર, બ્રાહ્મી જેવું ચારિત્ર, બ્રાહ્મી જેવો સંયમ, બ્રાહ્મી જેવી અડગતા કઈ રીતે એને પ્રાપ્ત થઈ, એવા શું પુણ્ય કાર્ય હતા, એવું શું તપ હતું, એવું કેવી રીતે સંયમ એને ધારણ કર્યો હતો પૂર્વ ભાવમાં, કે આ ભાવમાં એ બ્રાહ્મીનું ચરિત્ર અવતાર પામી, શું પુણ્ય કાર્ય હતા. એટલે એના જવાબ રૂપે કહે છે કે ક્ષિતિ પ્રતિષ્ઠિત નામના નગરની અંદર, ક્ષિત પ્રતિષ્ઠિત નામનું નગર છે, એ નગરની અંદર એક રાજા, એ રાજાને રાજકુમાર હતા અને રાજકુમારનું નામ મહીધર હતું. તો રાજપુત્ર મહીધર, રાજકુમાર અને એના જે પ્રધાન હતા રાજાના, એના પુત્રનું નામ સુબુદ્ધિ, એટલે પ્રધાન પુત્ર સુબુદ્ધિ, અને બીજા ગામમાં એક વૈદ્ય હતા, એ વૈદ્ય પુત્ર જીવાનંદ, એટલે કે પેલા મહીધર રાજકુમાર, આ પ્રધાન પુત્ર સુબુદ્ધિ અને જીવાનંદ નામના વૈદ્યના પુત્ર, અને બીજો ત્રણ શ્રેષ્ઠ પુત્રો, એક પૂર્ણભદ્ર, બીજો શીલપુંજ અને ત્રીજો કેશવકુમાર, આ છ મિત્રો ક્ષિત પ્રતિક્ષિત નામના નગરની અંદર આ રાજકુમાર, આ પ્રધાન પુત્ર, વૈદ્ય પુત્ર અને શેઠના શ્રેષ્ઠીઓના ત્રણ પુત્ર, આ છ શ્રાવકો પાકા દોસ્ત ગોઠિયા, બાલ્યાવસ્થાથી આ રાજકુમાર સાથે, એટલે કે મહીધર સાથે, સુબુદ્ધિને, જીવાનંદને, પૂર્ણભદ્રને, શીલપુંજને અને કેશવ કુમાર નામના શ્રેષ્ઠ પુત્ર, આ છ મિત્રો આનંદથી વિદ્યાભ્યાસ કરે, નવરા હોય ત્યારે ધર્મચર્ચા કરે, ગુરુવંદના કરે, તો શું શું કરી રહ્યા છે એની પરસ્પર અરસપરસ વિગતો કહે, શું વાંચ્યું એની વાત કરે. તો આવા ધર્મ, સંસ્કૃતિ, તપ, સંયમ એવા તરુણ યુવાનો
એક વખત એમ થયું કે ચાલો કે ફરવા વિહાર કરવા જઈએ, એટલે આ છ કુમારો મિત્રો વિહાર કરવા ગયા. વિહાર કરવા ગયા પરિભ્રમણાર્થે ઉપવનમાં ફરતા 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 એક મુનિને તપ કરતા જોયા. મુનિ ઉભા છે એટલું જ નહીં, એના શરીરમાં ઘારા પડી ગયા છે, લોહી બરું, એમાં કીડા ખદબદે છે, પીંડીમાં બાહુમાં પેટમાં આવો રક્તપિત્તનો કોઢનો આ રોગ ને આ ચાઠા. પણ મુનિ તો અડગ ઉભા ઉભા મોઢું પફડાવે, એના મંત્ર જાપ ચાલે. કુંવર વિચારમાં પડી ગયા કે આવા કષ્ટ વચ્ચે આખા શરીરમાંથી લોહીને પરું નીકળે છે, કીડા ખદબદે છે, તો એને ઉડાડતા નથી, માખીઓને ઉડાડતા નથી, અને આટલો એકાગ્ર ભાવથી તદાકાર બનીને તલ્લીન બનીને તદ્રુપ થઈને તપની અંદર ગરકાવ થઈ ગયેલા મુનિ એને આપણે પ્રણામ કરીએ, આના દર્શન કરીએ, બેસીએ. એટલે છ જણા બેસીને પોતે પણ જાપ જોવા લાગ્યા. થોડી વારે મુનિ જરા આમ ચલિત થયા, આંખ ખોલી, એટલે આજે પુત્ર છે રાજાનો મહીધર, એને પ્રણામ કર્યા કે મુનિ મહારાજ આપને વાંગું છું, પણ અમે છ મિત્રો છીએ, આ અમારા પ્રધાનમંત્રીનો પુત્ર છે, આ વૈદ્યનો પુત્ર છે, પણ કઈ બોલ્યા નહીં. પછી આ છ મિત્રોને એમ થયું કે આપણી ફરજ છે, આંખ ખોલી કઈ બોલ્યા નહીં, આપણી સામું જોયું જ ખાલી બેભાન છે, આપણે આનો કઈક ઉપચાર કરવો જોઈએ. આવા મુનિ ભગવાન એના દર્શનનો લાભ મેળ્યો, અને આવી અડગતા વચ્ચે આવી નિશ્ચલ અચલ સ્થિતિમાં તલ્લીન બનીને તપની અંદર જ વ્યસ્ત રહીએ. તું તો વૈદ્ય છો, પિતા પણ બહુ મોટા વૈદ્ય છે, આનો કઈક ઉપચાર કર. એટલે વૈદ્ય પુત્ર જીવાનંદ કહે છે કે આનો ઉપચાર થઈ શકે, પણ ત્રણ વસ્તુની જરૂર પડે. એક લક્ષપાત તેલ, રત્ન કંબલ અને ગોશિષ ચંદન, આ ત્રણ વસ્તુની જરૂર પડે. મારી પાસે લક્ષપાત તેલ તો છે, પણ રત્ન કંબલ અને ગોશિષ ચંદન મેળવવું અઘરું છે. એ જો અને પાછું મારી પાસે છે એ સીધું તો કામ આવે નહીં, કોઈ ગુરુ ભગવાન મુનિ મહારાજને આપણે વોરાવીએ અને એ આનો અહીંયા ઉપયોગ થાય કે હા એ બરોબર છે, પણ આપણે તપાસ તો કરીએ. એટલે છ મિત્રો પાછા ગામમાં આવે છે, બજારમાં તપાસ કરે છે, પણ ક્યાંય લક્ષપાક તેલ મારી પાસે છે પણ રત્ન કંબલ મળે નહીં અને ગોશિષ ચંદન મળે. પણ તપાસ કરતા કરતા એક જગ્યાએ દુકાનમાં ખબર પડી કે આની પાસે છે રત્ન કંબલ પણ છે અને આ ગોશિષ ચંદન પણ છે. કીધું પછી કે હવે આપણે આ ખરીદાય નહીં, ગૃહસ્થનું તો અંગીકાર ન કરે, કોઈક મુનિ મહારાજને આપણે કહીએ અને એ આને વોરાવે. હા, એક જૈન મુનિને નમસ્કાર કર્યા, વંદના કરી, અને પછી વિનંતી રૂપે કીધું કે અહીંયા જંગલમાં અમે એક મુનિ ભગવંતને તપ કરતા જોયા છે, અને એને તપ કરતા જોઈને અમને આશ્ચર્ય થયું ને આઘાત લાગ્યો કે આવા ઘોર જંગલમાં આવી કઠોર સાધના કરતા આ મુનિ ભગવંત રક્તપિત છે, કોટ છે, શરીરમાં ચાઠા પડી ગયા છે, એમાં કીડા ખદબદે છે, જીવડા માખીઓ તો ઉડાડતા પણ નથી હાથથી. તો આ વૈદ્ય પુત્રે એની પાસે લક્ષપાત તેલ તો છે, રત્ન કંબલ અને આ ગોરક્ષ પેલી ગોશિષ ચંદન છે એ તમને વરાવવું છે, તો અને તમારા હાથથી પછી એનો ઉપચાર કરવો છે કે બરોબર છે. આપ જૈન આચારને
જાણો છો અને જૈન આચારનું પાલન કરીને એની સેવા ઉપચાર કરશો આ બહુ મોટું પુણ્ય મળશે. ચાલો એટલે પેલા મુનિ મહારાજ ને લઈને પેલા દુકાનદાર પાસેથી વસ્તુઓ લઈ લીધી, રત્ન કંબલ લઈ લીધો, ગોશિષ્ઠ ચંદન લઈ લીધું, પોતાની પાસેનું લક્ષપાક તેલ પણ આપ્યું, લઈને પછી આવ્યા અને ત્યાં એણે રત્ન કંબલ રાખ્યો. વૈદ્ય ઉપચાર જાણતો હતો એટલે પેલું લક્ષપાક તેલ હતું ને એ શરીર ઉપર ચોપડ્યું, માલિશ કર્યો, ચાઠા ઉપર, જીવડા જ્યાં પડતું હતું બધા ઉપર આખા લક્ષપાક તેલથી એને નવરાવ્યા એમ કહી શકે ચાલે. અને પછી ઉપર રત્ન કમર ઓઢાણ કર્યું. પછી બધા બેઠા પાર અર્ધી કલાક પછી રત્નકંબલ ઉઠાવ્યો તો બધા જીવડા જંતુ જીવાણ રત્નકંબલમાં ચોટી ગયા. રત્નકંબલ પેલા જે શ્રેષ્ઠી પુત્ર હતા પૂર્ણ ભદ્ર અને શિલપુંજ ને કેશવ કુમાર એક જગ્યાએ ઝાપટી આવ્યા એટલે જીવડા મેરાની પણ એને ઝાપટી નાખ્યા. અને પછી પેલું ગોશિષ ચંદન હતું એ એના ચાંઠા ઉપર લગાવ્યું હતું, ઠંડક થયા. વળી પાછું બપોર પછી પેલું તેલ લગાડ્યું લક્ષપાક, કંબલ ઓઢાડ્યો, વળી જીવડા હતા એ ઘેરી નાખ્યા અને પાછું ગોશિષ ચંદન લગાડ્યું. મુનિનું શરીર કાંતિવાળું થયું, ચાંઠા બધા રોજાઈ ગયા, જીવ જંતુઓ નીકળી ગયા, શરીરની અંદર સ્ફૂર્તિ આવી. બીજે દિવસે સવારમાં પણ આ વિધિ કરી અને બપોરના સમયે જ્યાં રત્ન કંબલ લે ગોશિષ ચંદન લગાવે એટલે મુનિ ભગવાનને આંખ ખોલી અને આ બધા એને વંદન કર્યા અને નમસ્કાર કર્યા અને કહ્યું કે મુનિશ્રી અમે આપની પાસે સેવામાં હતા, તમારી સાથે સેવા રહીને તમારી સાથે સેવામાં રહીને અમને આ લાભ મળ્યો, આપની સેવા કરવા અમે આ રીતે લઈને આવા ઉપચાર કર્યા અને એને કારણે અમે તમને સ્વસ્થ કરી શક્યા છીએ. એક તપસ્વીને સ્વસ્થ કરી શક્યા એનો રાજીપો છે અમને અને શ્રાવક તરીકે અમને બહુ આનંદ છે. પણ આ કયા પાપ ગ્રહને કારણે, કયા પાપ કર્મને કારણે, કયા એવા કર્મ ફળને કારણે મુનિ ભગવંત હોવા છતાં આવી અવસ્થિતિમાં પામ્યા એ વૃત્તાંત સાંભળવાની અમારી ઈચ્છા છે. એટલે પેલા મુનિ કહે છે કે હું તિલકપુરના નરેશ પૃથ્વીરાજ છે એનો પુત્ર છું, મારું નામ ગુણાકાર છે, હું ત્યાગ સંયમ તપમાં ખૂબ માનતો હતો. એક વખત મેં એક ગુરુ ભગવંતને સાંભળ્યા, ગુરુ ભગવંતને સાંભળીને મને પણ મનમાં એમ થયું કે દીક્ષા ધારણ કરીને વૈરાગ્ય વ્રત ધારણ કરીને તપ તરફ વળવું જોઈએ. પણ મારી પૂર્વ જન્મ એવી કર્મ ફળને કારણે મને આ રોગ લાગ્યો, એનો ઉપચાર નહોતો, એમાં કશું થતું નહોતું, એટલે મેં સૌલેખના સંથારો ધારણ કરીને વેદનીય કર્મોનું આવરણ હટવા હટાવવા માટે હું તપમાં બેઠો, મારા વેદનીય કર્મો એના આવરણમાંથી હું મુક્ત થયો. તપ શા માટે છે, સાધના શા માટે છે, વ્રત શા માટે છે? આપણા વેદનીય કર્મોના આવરણ હટે એટલા માટે છે. આપણને ખબર નથી કયા કર્મના ફળે આ સ્થિતિ છે અને આ સ્થિતિમાં જે કંઈક પરિસ્થિતિ આવે છે એની પાછળ પણ પૂર્વ જન્મના કંઈક કર્મ આપણને આવરણરૂપ હોય છે. કશું નથી થતું તો એની પાછળ કર્મ ફળ કારણભૂત હોય છે. તો આ વેદનીય માટે હું આ પરિસ્થિતિમાં હતો અને એને કારણે હું આ સ્થિતિમાં તપમાં વ્યસ્ત રહ્યો, તપમાં લીન રહ્યો અને એને કારણે મારા વેદનીય કર્મો હટ્યા એમ કહીને પછી એને અનેક પ્રકારની પોતાના અનુભવની પોતાના તપની
એ બધી વાત કરી છે. મિત્રો, આ બધું સાંભળીને પ્રસન્ન થયા. એટલું જ નહીં, એને પણ લાગ્યું, ઓહ, આવો રાજકુમાર, સમૃદ્ધિ હતી, સુખ હતું, રાજકારભાર હતો, પણ એને પ્રવજ્યા ધારણ કર્યા પછી પણ જો આ ભોગવવું પડતું હોય તો પ્રવજ્યા ન ધારણ કરી હોત તો શું ભોગવતો? આપણે પણ ભલે બધા સુખી હોઈએ, પણ આપણે, મને લાગે છે, આપણે પણ હવે વૈરાગ્ય મનથી આચરણથી ધારણ કરવું જોઈએ. છ મિત્રો નક્કી કર્યું, પ્રવજ્યા ધારણ કરી, અને આ છ મિત્રો દીક્ષા ગ્રહણ કરી, તપ સાધનામાં વ્યસ્ત રહીને પછીના જન્મની અંદર આજે મણિધર રાજકુમાર છે એ વજ્રનાભ નામના કુમાર તરીકે અવતાર કર્યો. વજ્રસેન નામના રાજાને ત્યાં સુબુદ્ધિ છે, એ બાહુબલી બાહુ તરીકે, બાહુ નામના કુંવર તરીકે ત્યાં અવતાર કર્યો. વૈદ્ય પુત્ર છે એ સુબાહુ તરીકે, પૂર્ણભદ્ર છે એ પીઠ તરીકે, અને શીલપુન છે બીજો શ્રેષ્ઠ પુત્ર એ મહાપીઠ તરીકે, અને કેશવ કુમાર છે એ શ્રેયાંશ કુમાર તરીકે. તો આમ આ છ મિત્રો પછીના જન્મની અંદર વજ્રસેન રાજાને ત્યાં જન્મ થયો. પાછી એને દીક્ષા અંગીકાર કરી, અને દીક્ષા અંગીકાર કર્યા પછી પણ વૈરાગ્ય તપ એમાં એ લીન રહેવા લાગ્યા. વજ્રનાભ, વજ્રનાભ છે એ મહાન મુનિ ભગવંત તરીકે પોતાનું કાર્ય કર્યા કરે છે, અને બાહુ અને સુબાહુ છે એ જે વૃદ્ધ મુનિ ભગવંતો હોય એની શુશ્રુષામાં સમય આપે છે. બીજા જે પીઠ અને મહાપીઠ છે એ બાલ્ય અવસ્થામાં જેને દીક્ષા ગ્રહણ કરી છે, તરુણ છે હજી, એની વૈયાવચની કામગીરી કરે છે, અને આ કેશવ પણ આવી બધી ક્રિયાઓમાં વ્યસ્ત રહે છે. આ બધી ક્રિયાઓમાં વ્યસ્ત રહે રહે એને સમજણ, એને થયું કે આપણે કામમાં વ્યસ્ત રહીએ છીએ, કેટલું બધું કામ કરીએ છીએ અને આનંદ, પણ બાહુ અને સુબાહુ ના વખાણ આ વજ્રના બહુ કરે, બહુ સરસ કામ કરો છો, બહુ સેવા કરો છો, તમારી સેવાનું મૂળ ન થાય, વાહ વાહ, ધર્મલા ધર્મલા કીધા કરે. અને આ પીઠ અને મહાપીઠ છે એ પણ કઈ ઓછું કામ નતા કરતા, એ પણ ખૂબ કામ કરતા, પૂર્વજન્મના બળે, પૂર્વજન્મના ફળે, પૂર્વજન્મના પ્રભાવે આવો એને વૈયા વચનો લાભ મેળવ્યો છે, દીક્ષિત છે, સેવા કાર્યમાં વ્યસ્ત રહે છે, પણ એને મનમાં ઈર્ષ્યા થાય, મનમાં દુઃખ થાય, મનમાં પીડા થાય, કોઈને કહે નહીં, પરસ્પર બે બોલે, પીઠ મહાપીઠને કહે, આપણે કઈ ઓછું કામ કરીએ છીએ, આપણો કઈ ઓછો સેવા કાર્યનો ભાવ છે, પણ તેમ છતાં આપણને આટલું બધું માન મળતું નથી, આટલું બધું સન્માન મળતું નથી, આનું શું કારણ? તો કે કઈ કારણ, ભલે ઈર્ષા ભાવ થાય, કેશવને પણ જોયા કરે કશું કરતા નથી. આમ સ્થિતિમાં વૈયાવત કાર્ય, તપ કાર્ય, સંયમ કાર્ય કરતા કરતા પછીના જન્મની અંદર આ વજ્રનાભ છે એ ઋષભદેવ તરીકેના અવતાર બન્યા. બાહુ અને સુબાહુ છે એ ભરત અને બાહુબલી તરીકેના જન્મને પામ્યા. પીઠ અને મહાપીઠ છે એ બ્રાહ્મી અને સુંદરી, કારણ કે ઈર્ષા કર્યો, દ્વેષ કર્યો, ડંખ રાખ્યો,
असूया भाव मन में पण उद्भवे तो पछीनो जन्म श्राविका तरीके नो आवे, राजकुमारी नो आवे पण स्त्री तरीके नो आवे। नारी अवतार पाछळ पूर्व जन्मना केटला क्रियाकलापो कारणभूत होय छे एवी वात कथा रूपे मां पण मळे छे। એટલે પીઠ અને મહાપીઠ છે એ પછીના જન્મની અંદર બ્રાહ્મી અને સુંદરીના અવતાર લીધા, પણ તપ કર્યું છે, સંયમ ધારણ કર્યો છે, જ્ઞાન આરાધના કરી છે, એ ક્યાંય જતી નથી, એનું ફળ અવશ્ય મળે છે। કેવું ફળ મળ્યું? એ જન્મમાં એ સત્કાર્યો કર્યા એટલે પછી સતીને પણાને કાયમા છે, નહીં કે માત્ર પૂર્વ જન્મ। પૂર્વ જન્મના સંસ્કારો વત્તા આ જન્મના સત્કાર્યો તમને ઉર્ધ્વ ગતિ તરફ લઈ જાય છે। શ્રાવિકા સમુદાયે આ જન્મની અંદર પૂર્વ જન્મના કોઈ બળે, પૂર્વ જન્મના કોઈ તપે, પૂર્વ જન્મના કોઈ પ્રભાવે આવો શ્રાવિકાનો દેહ પ્રાપ્ત થયો છે, શ્રાવિકાનો અવતાર પ્રાપ્ત થયો છે, તો આ અવતારમાં બ્રાહ્મી અને સુંદરી જે સંયમ ત્યાગ તપ ધારણ કરવાથી આ જન્મમાં તમે અભિવૃદ્ધિ પદને પામી શકો। આ જન્મમાં બધી શક્યતા છે, ક્ષમતા છે, પ્રોબેબિલિટી એન્ડ પોસિબિલિટી, એવું વેબરે કીધું, વેસ્ટર્ન સ્કોલર। શ્રાવિકાઓની અને શ્રાવકની શક્યતા અને સંભવિતતા ક્યાં લઈ જાય છે એનું ઉદાહરણ આ બધી કથાઓ છે। વિન્ટર મીન્સ આ બધા સ્કોલર, વેસ્ટર્ન સ્કોલર જૈન ચરિત્રો વાંચીને દિગ્મૂઢ થઈ ગયા છે। આ હદે ત્યાં આટલી હદે સંયમ, તમે કલ્પના કરો કે મણિધર નામનો રાજકુમાર, પેલો વૈદ્ય પુત્ર, પેલો પ્રધાન પુત્ર, રંગ રાગમાં ખેલવાને બદલે રત્ન કંબળ માટે ફરે, લક્ષ્પાક તેર, ગોશિષ ચંદન અને મુનિ ભગવંતની શુશ્રુષા કરે અને પદને પામે, અને એ જન્મના સત્કાર્યોમાંથી પછીના જન્મની અંદર એ ઋષભદેવ થાય જે આદિ તીર્થંકર થાય। આદિ તીર્થંકર જન્મ જન્માંતરના પુણ્ય કર્મનું ફળ છે અને એ જન્મની અંદર કરેલા ક્રિયાકલાપોનું ફળ છે। એમ ભરત અને બાહુબલી પણ પૂર્વ જન્મના સંસ્કારો એને કારણે એના બળે આ પ્રાપ્ત થયેલો પ્રભાવનું પરિણામ છે, એની પરિણતિ પ્રજ્ઞાનનું જે ફળ છે એ આ જન્મની અંદર એને પ્રાપ્ત કર્યું છે। એ રીતે શ્રેયાંશ કુમાર એમાં છે પછીના જન્મની અંદર આવા અવતારને પામીને આ પ્રકારની વિધિ વિધાનમાં રહીને એ આનંદથી પોતાનો સમય ગુજારતા। આપણે જાણીએ છીએ ઋષભદેવને તો ચક્રવર્તી પદ પ્રાપ્ત થયું, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, ભરતને બાહુબલીને બીજા ભાઈઓને બધું સોંપીને નીકળી ગયા તપ કરવા માટે। ઋષભ આ વસ્તુ શીખવે છે, જૈન ધર્મના રાજવીઓ, જૈન ધર્મની કથા અંતર્ગત આવતા રાજાઓ આ જીવન રાજા નથી, એ વાનપ્રસ્થાશ્રમમાં સંન્યાસાશ્રમમાં તેને ત્યક્તેન ભુંજિથા, ત્યાગીને ભોગવવાની વૃત્તિ ધારણ કરે છે, આચરણમાં મૂકે છે અને ફળ પ્રાપ્ત કરે છે। એટલે ઋષભદેવ મૂલ્યનિષ્ઠ રાજા તો રહ્યા, અહિંસાનું પાલન તો કર્યું, સંયમનું પાલન એ કર્યું, એની સુનંદા અને સુમંગલા નામની રાણીઓ એ રાણીના પુત્ર છે, સુનંદાને ભરત અને બ્રાહ્મણ, સુમંગલાને આ બાહુબલી અને સુંદરી, ભાઈ બહેન ભાઈ બહેન એ રીતે એ છે। તો આ ભરત અને બાહુબલી અને આ પિતા તપ કરવા જાય છે, તપશ્ચર્યા કરે છે અને એને કારણે પામે છે કેવળ જ્ઞાન ચક્રવર્તી,
એટલે ચક્ર ફરતું ફરતું આયુધ શાળા પડ્યો. એટલે ખબર પડી ગઈ ભરતને કે રાજા ચક્રવર્તી હું થયો એનું કારણ પિતાના તપનું આ ફળ છે. અને પછી પોતે પિતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને પિતા આવ્યા છે તો પોતાને પુત્ર પણ પ્રાપ્ત થયો છે, ત્રણ સમાચાર એક સાથે મળે છે. તો જુઓ ભરતની પ્રજ્ઞા, એ નથી ચક્રને જોવા જતો કે વંદવા જતો, નથી પુત્રનું મોઢું જોવા જતો, એ પિતાને વાંધવા જાય છે. કારણ કે પિતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, પિતા પધાર્યા છે, એને વાંધવા જાય છે. બ્રાહ્મી પણ એના દાદીમાં મરુતા દેવી એટલે ઋષભ દેવની બા એને લઈને ત્યાં નીકળે છે, ત્યાં જાય છે અને પહોંચે છે. મરુતા દેવી અને બ્રાહ્મી બેઠા છે. આ બ્રાહ્મીને પિતાનો આ પ્રભાવ જોઈને પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે. એટલે બ્રાહ્મી અને મરુતા દેવી હાથીને માળી ઉપર બેઠા બેઠા ત્યાં પહોંચે છે. મરુતા દેવી કહે છે, ક્યાં છે મારો પુત્ર, ક્યાં છે વૃષભ, ક્યાં છે વૃષભ, આ દેખાયો બેટા. આ એનું દ્રશ્ય જોઈ, એનું કેવળ જ્ઞાનનું તેજ જોઈ, એ તીર્થંકર પદ પ્રાપ્તિ છે એ જોઈને માન્ય આનંદનો પાર રહેતો નથી, એ ત્યાં ઢળી પડે છે અને નિર્વાણ પામે છે, કેવળ જ્ઞાનને પામે છે. આ જોઈને બ્રાહ્મી ખિન્ન થઈ ગઈ, બ્રાહ્મી દુઃખી થઈ ગઈ. ઓહો, મારા દાદીમાં આ શું થયું, રડવા માંડી. પણ પછી સ્વસ્થ થયા. દાદીમાં તો મોક્ષ ગતિ, દાદીમાં તો આ રીતે વૃદ્ધ ગતિને પામ્યા છે. દાદીમાને જે પ્રાપ્ત થયું છે એ તો બહુ બહુ મોટી વસ્તુ છે. બ્રાહ્મીને ઋષભદેવે જમણા હાથે 18 લિપિ શીખવી, એ લિપિના નામ પણ મળે છે, હંસ, ભૂત, યક્ષ, રાક્ષસ, ઉડુ, યાવની, તુર્કી, કીરી, દ્રાવડી, સૈંધવી. આ સૈંધવી લિપિ પણ બહુ મહત્વની છે. માળવી, નડી, નાગરી, લાટી, પારસી, અનિમિત્ત, ચાણાકી અને મૂળદેવ. જમણા હાથે 18 લિપિ શીખવી બ્રાહ્મીને, એટલે બ્રાહ્મી લિપિ કહેવાય છે. અને ડાબા હાથે ગણિત, વિજ્ઞાન બધી વિદ્યાઓ શીખવી, 16 કળાઓની અંદર, શાસ્ત્રોની અંદર નિપુણ એવી આ બ્રાહ્મી પિતાની દેશના સાંભળીને આનંદિત થાય છે. દાદીમાનું મૃત્યુ એને ચલિત કરી ગયું. સંસાર અસાર છે, ક્ષણભંગુર છે માનવ દેહ. જે દાદીમાં આનંદથી વાતો કરતા હતા એ દાદીમાં આજે મારી પાસે નિશ્ચેતન પડ્યા છે. માનવ જીવનની ક્ષણભંગુરતા, માનવ જીવન કેટલું બટકણું છે, કેટલું બોધું છે, કેટલું પોલું છે એની ખબર એને પડી ગઈ. આ ખબર આપણને પડવી જોઈએ કે આજે જે આ દેહ છે, જે આ શરીર છે, આભૂષણોથી શોભે છે, ચૈતન્ય બનતું લાગે છે, એક ક્ષણની અંદર એ અચેતન થઈ જાય, નિશ્ચેતન થઈ જાય. સંબંધોના જે વ્યાકરણો છે એ તૂટી જાય, નિર્મૂળ થઈ જાય. આ માનવ દેહની ક્ષણભંગુરતાનું જ્ઞાન થયું એટલે બ્રાહ્મી વિચારે છે કે મારે પ્રવજ્યા લેવી છે, દીક્ષિત થવું છે. પિતા પાસેથી દેશના તો ધારણ કરી દીધી છે એટલે ભાઈ પાસે જાય છે. ભરત રાજા છે, રાજવી છે, એની પાસે બેન જઈને વાત કરે છે. એક અનુમોદના મારે આપવી જોઈએ. અરે બેન, હું તો દુઃખી છું દાદીમાના જવાથી, હવે વળી તારે શું માગવું છે, શું છે? મારે સંયમ ધારણ કરીને, વૈરાગ્ય વ્રત ધારણ કરીને દીક્ષા અંગીકાર કરવી છે. ભાઈ પણ એકદમ ખિન્ન થઈ ગયો, પણ કશું કહ્યું નહીં. એને જોયું કે આ બ્રાહ્મીમાં વૈરાગ્યની જે વાત ઉદ્ભવી છે
ઉગી છે એ ડામી નહીં શકે અને ડામવું પણ ખોટું છે. એટલે ઋષભદેવની દેશના મેળવી જરા આધિ વ્યાધિ દુર્ગતિ આ બધું પામીને દીક્ષા અંગીકાર કરો. દીક્ષા અંગીકાર કરી એટલું જ નહીં, એ બ્રાહ્મીનો અને ભરતનો સંવાદ પણ બહુ મહત્વનો છે. પૂછે છે બહેન શા માટે, તો કે મને આ ભાવ થયો છે, તું પણ જેનો પુત્ર છો હું પણ જેની પુત્રી છું તો તારામાં પણ આ ભાવ થાય, એટલા માટે મારામાં થયેલો ભાવ મેં તારી આગળ વ્યક્ત કર્યો છે. બહુ સમાજ છે ભાઈ બહેન વચ્ચેનો. અને એ ચતુર્ગતિ પછી આ બ્રાહ્મી પ્રવજ્યા ગ્રહણનો નિર્ણય કરીને ધારણ કરીને પાછું ભરતને મળવા જાય છે, ઉપદેશ મળી જાય છે. આ ભાઈ અને બહેનનો સંવાદ, દાદીમાં અને દીકરીનો સંવાદ, પિતા અને પુત્રીનો સંવાદ, પછી બ્રાહ્મી અને સુંદરી ભગિનીનો સંવાદ. એ ભગિનીને પણ પ્રબોધે છે. બ્રાહ્મી આદ્ય સતી છે. આદ્ય સતીએ ત્યાગ ધારણ કર્યો, સંયમ ધારણ કર્યો, આવા રાજગૃહમાં આવી સુવિધાઓ, આવા પિતા, છતાંય અભિમાન ન રાખ્યું, અભિમાન ધારણ ન કર્યું. ભરતમાં પણ નથી અભિમાન, એટલે તો એ બધું છોડીને પોતાના સંતાનનું મુખ જોવાનું ટાળીને, ચક્રના દર્શન કરવાનું પૂજન કરવાનું ટાળીને પિતાની દેશના સાંભળવા જાય છે. બેન અને માં એટલે કે મરુતા એની માતા પણ ત્યાં જાય છે. આવી બ્રાહ્મી પિતા પાસેથી સતીત્વનો વ્રત, દીક્ષા અંગીકારનો ધર્મ મેળવીને, દીક્ષા ધારણ કરીને એટલું બધું કામ કર્યું છે, સંઘની એટલી બધી સેવા કરી છે કે અપસર્વિણી કાળની પ્રથમ સાધ્વી મહાસતી, જેને 300,000 સાધ્વીઓની શુશ્રુષા કરીને એની અધિપાતિ અધિષ્ઠાતા ગણાય. આ મોટી વસ્તુ છે. પ્રથમ શ્રાવક જેમ ભરત છે, એમ પ્રથમ શ્રાવિકામાંથી પ્રથમ સતી કક્ષાએ બેન પહોંચી છે. ભરત આટલો મોટો તપસ્વી પણાને પામ્યો છે, પુત્ર બન્યો છે, પણ તપને કારણે, તેજને કારણે, સંયમને ધારણ કરવાને કારણે શું પદ મેળવી શકાય એનું ઉદાહરણ આ ભરત અને બ્રાહ્મી છે. પિતા તીર્થંકર બન્યા, ભરતને ભલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એ સ્થિતિએ પહોંચે, પણ આદ્ય સતીનું પદ, આદ્ય સતીનું બિરુદ તો બ્રાહ્મીને પ્રાપ્ત થયું. બ્રાહ્મીની આ મોટી ઉપલબ્ધિ છે. એણે બંધુને સદમાર્ગે વાળ્યો છે, અનુમોદન આપી, પણ એ પણ ઘણું બધું પુણ્ય ફળપ્રદ થાય છે. એણે બંધુને પ્રબોધ્યો, ભગિનીને પ્રબોધી, સુખ સંપત્તિ છોડીને વૈરાગ્યને ધારણ કર્યું. સ્વાધ્યાય, લેખન, શિક્ષણ આ બધી પ્રવૃત્તિઓમાં સતત વ્યસ્ત રહ્યું. બ્રાહ્મી સરસ્વતીનો અવતાર છે. બ્રાહ્મી લિપિની આદ્ય છે. બ્રાહ્મી સતી 16 મહાસતી, 16 સતીઓમાં આ 16 સતીની મહાગાથામાં આદ્ય સ્થાને છે. એનું શ્રવણપાન, એનું ગુણ સંકીર્તન આપણને પણ અનેક જન્મના કર્મ બંધનોમાંથી મુક્તિ અપાવે છે. મને ખૂબ આનંદ છે કે આવી એક સતી નારી, સન્નારી સ્ત્રી સશક્તિકરણના સમયમાં આજે ભાઈ સાથે, ભાઈની સમોવડી નહીં, ભાઈથી મોટી ઊંચી બને છે, પિતાની સમકક્ષ બને છે, બહેનને પ્રબોધે છે, ઉચ્ચા વચતાની વાત જેને સ્પર્શતી નથી છતાં ઉચ્ચ સ્થાને છે, દશાંગુલ ઉર્ધ્વ જેનું સ્થાન છે એવી બ્રાહ્મી જૈન ધર્મની 16 સતીઓમાં અગ્રસ્થાને નહીં આદ્ય સ્થાને છે. અગ્રસ્થાને તો બધા છે, પણ આદ્ય સ્થાન એને પ્રાપ્ત કર્યું
અને એના જેવું સ્થાન મળે એના માટે એને સુંદરી ભગિનીને પ્રબોધી. આ મોટી વસ્તુ છે. બ્રાહ્મી સતી એના પૂર્વ જન્મના વૃત્તાંતો, આ જન્મમાં એણે કરેલું તપ, એણે કરેલી જ્ઞાન આરાધના, જ્ઞાન સાધના, તપ એને કઈ કક્ષાએ પહોંચાડે છે એનું તેજસ્વી ઉદાહરણ બ્રાહ્મી સતી છે. બ્રાહ્મી સતીના આવા ગુણ સંકીર્તન ભરત બાહુબલી અને ઋષભદેવ જેવા આદ્ય તીર્થંકરના સંદર્ભમાં એની સાથે છે, એની નેપથ્યમાં રહી છે. પણ નેપથ્યમાં રહીને જ્યારે આપણે એને અવલોકીએ છીએ ત્યારે ઘણી બધી ઉજળી લાગે છે, એ જરાય ઝાંખી લાગતી નથી. ભરત અને ઋષભદેવના સંદર્ભમાં આપણે એને અવલોકીએ તો પણ એ તેજસ્વી લાગે છે, એ પ્રજ્ઞાવાન લાગે છે, પ્રચેતસ લાગે છે. આવી પ્રચેતા સતી એના વ્યક્તિત્વને, એના વાંગ્મયને આ નિમિત્તે અવલોકવાનું બન્યું, એની પ્રદક્ષિણા કરવાનું બન્યું, એની પરકમ્મા કરવાનું બન્યું. એ પ્રથમ આ વ્યાખ્યાનના અંતે ફરીથી આવા આદ્ય તીર્થંકર, એના આવા સુપુત્રી આદ્ય સતી બ્રાહ્મીને નમસ્કાર કરીને મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. જય જિનેન્દ્ર.